તો વડોદરામાં જ હરણી બોટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઇલ કરાઈ છે આખી દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ એજન્સી પાસે કરાવવાની તેમણે માંગ મૂકી છે તાત્કાલિક કરેલી એફઆઈઆર શંકાસ્પદ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે એક પણ સરકારી અધિકારી સામે ફરિયાદ ન થતાં તેમણે તંત્ર સામે સવાલ પૂછ્યા છે નિયમો નેવે મૂકી કોટિયા એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે સુપ્રીમ કોર્ટની અંદર જે વ્રિટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી તે છતાં પણ આની અંદર ઇન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ એનઓસી જે છે એ વિવિધ વિવિધ સરકારી કચેરીઓથી ઇશ્યુ થયેલ છે જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એટલે